जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय छे अर्थशास्त्र इकोनॉमिक्स, तेनो पाठ 9 विदेश व्यापार आपणे जोईए छीए। विदेश व्यापारनो अर्थ अने विदेश व्यापार माटेना कारणो ए सौथी इम्पोर्टंट प्रश्न हतो, जेनी आपणे चर्चा आगला विडियोमां करी चूक्या छीए। बीजो एवो ज प्रश्न छे कि विदेश व्यापारनुं स्वरूप टूंकमां समजावो। આપણે જાણીએ છીએ કે વિદેશ વેપાર એટલે કે પોતાના દેશની સરહદની બહાર જે થતો વેપાર છે, એટલે કે એક આપણા દેશનો વેપારી હોય અને બીજો પક્ષકાર ક્યાંનો હોય, અન્ય દેશનો હોય, તો આવું ભારત પોતાના ભારતના જે વેપારી વર્ગ છે, ઉદ્યોગકારો છે, એ પોતાની ચીજ વસ્તુ એ અન્ય દેશોની અંદર જ્યારે અહીંયા આગળ વેચવામાં આવે અથવા તો અન્ય દેશમાંથી આપણા દેશમાં લાવવામાં આવે, આયાત અને નિકાસના વેપારો, તો આ વિદેશ વેપાર છે। વિદેશ વેપારનું સ્વરૂપ એ વિવિધતા ભરેલું સ્વરૂપ છે। વિદેશ વેપાર એ આપણે કહ્યું કે તેની અંદર કેટલીક વિશિષ્ટ બાબતો અને તેના કેટલાક પાસાઓ કે જેને આધારે અન્ય પ્રવૃત્તિઓથી આ વિદેશ વેપારની પ્રવૃત્તિ અલગ પડે છે, તો એની એક અલગ ઓળખ છે। તો એમ કહી શકાય કે વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપારની પ્રવૃત્તિઓની વિશિષ્ટ બાબતો અને ક્યારેક એમ કહેવાય કે તેના પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિઓથી કેવી આપે છે, અલગ ઓળખ આપે છે। તો આ એક વિદેશ વેપારનું સ્વરૂપ છે કે અન્ય પ્રવૃત્તિઓથી તેને જુદી પાડે છે। તો આ સ્વરૂપની જે લાક્ષણિકતાઓની વાત કરીએ કે કેટલાક પરિબળોને આધારે આપણે આ કહી શકીએ છીએ કે વિદેશ વેપારનું સ્વરૂપ છે એ વિવિધતા ભરેલું અને અન્ય પ્રવૃત્તિ કરતાં સહેજ જુદું જોવા મળે છે, વિશિષ્ટ સ્વરૂપ છે। તો વિદ્યાર્થી મિત્રો, એની કેટલીક આપણને અહીં આગળ નીચેની બાબતો અથવા તો પરિબળો છે કે જેમાં એમ કહેવાય કે જે સાધનો છે એ ભૌગોલિક અને વ્યવસાયિક ગતિશીલતા ઓછી ધરાવે છે। ઉત્પાદનના અથવા તો જે વિદેશ વેપારના સાધનો છે એ વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક અને વ્યવસાયિક ગતિશીલતા કેવી છે, ઓછી છે। એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યારેક અમુક એ પ્રવૃત્તિ છે એમાં ગતિશીલતા, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ગતિ કરે એ ગતિશીલતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે। જેમ કે આપણે કહેવાય કે વિદેશ વેપારમાં જે નીતિ વિષયક બાબતો છે અને ઉપરાંત કેટલીક સામાજિક કારણોને લીધે શ્રમની ગતિશીલતા ઓછી જોવા મળે છે, એક દેશમાંથી બીજા દેશમાં જે માનવ શ્રમ છે એ ગતિશીલ જલ્દી કરતો નથી। તો માનવ શ્રમની ગતિશીલતા આપણને કેટલાક સામાજિક કારણોના લીધે એ ગતિશીલતા આપણને ઓછી જોવા મળે છે। કેટલાક નીતિ વિષયક નિર્ણયો, દરેક દેશના નીતિ વિષયક નિર્ણયો અલગ અલગ હોય છે, તો એના કારણે પણ જ્યારે પ્રતિબંધો હોય તો એના કારણે પણ માનવ શ્રમ એ આપણે ઓછો ગતિશીલ જોવા મળતો હોય છે। કેટલીક મૂડી છે એ સ્થાયી મૂડી હોય, જેનું વિશાળ અને જંગી મૂડી છે એ મૂડીને પણ જલ્દી ગતિશીલતા આપણને જોવા મળતી નથી, તો આવી સ્થાયી મૂડીની ગતિશીલતા એ આપણને ઓછી જોવા મળે છે। ઉપરાંત આપણે કહ્યું તેમ ક્યારેક આપણે મૂડીની ગતિશીલતા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય છે, જે તે દેશ દ્વારા અમુક વખતે મૂડી પર અહીંયા પ્રતિબંધ હશે કે વિદેશી મૂડીને અહીંયા આગળ લાવવામાં પ્રતિબંધ છે,
तो आवा कायदाकीय निर्णयों कारण पण मूड़ी गतिशीलता ओछी आपने जोवा मळे। तो श्रमनी गतिशीलता ओछी होय ज्यारे मूड़ी गतिशीलता आपने ओछी जोवा मळे छे। केटलीक वखत आपणे एम कह्युं के आनी अंदर नियोजन शक्ति छे, ए नियोजन शक्ति के ते पण अहींया आगळ आपणने ओछू एक जग्याएथी वधु बीजा जग्याए एटले के बीजा देशमां नियोजन शक्तिनी गतिशीलता प्रमाणमां पहेला ओछी हती, हालना समयमां नियोजन शक्ति वधु गतिशीलता धरावे छे। ए अन्य देशोनी अंदर ए वधारेमां वधारे ए सक्रिय बनी छे एम कही शकाय। तो विद्यार्थी मित्रों बीजी बात करिए कि अमुक बाबत जे भौगोलिकनी वात करी आपणे કે તેના કારણે તે ગતિશીલતા ઓછી ધરાવે છે। દાખલા તરીકે આપણે કહીએ કે કાયમી મિલકત જે જમીન છે એ જમીનની ગતિશીલતા કેટલી, તો શૂન્ય છે। એ જમીનના ટુકડાને આપણે બીજા અન્ય જગ્યાએ ગતિ કરાવી શકતા નથી। તો અહીંયા આગળ આ કાયમી મિલકત છે એ મિલકતની અહીંયા ભૌગોલિક ગતિશીલતા એ કેવી હોય છે, શૂન્ય હોય છે, ક્યારેક વિકલ્પમાં પૂછાય છે। तो विद्यार्थी मित्रों आ ध्यान राखजो बराबर। तो आम विदेश व्यापार में साधनों की भौगोलिक अने व्यावसायिक गतिशीलता केवी होय, ओछी होय छे। बीजी शू कहे छे तो के विविधता धरावती चीज वस्तुओं व्यापार थतो जोवा मळे छे। आपणे जाणीए छीए कि विदेश व्यापार कारण अहींया आगळ आपणा बजारनी अंदर नवी नवी चीज वस्तुओ अने सेवाओ ए उपलब्ध करावाय छे। આપણા જીવનધોરણમાં અહીંયા આગળ આપણી જીવનશૈલીમાં લોકોને અહીંયા વિવિધ પ્રકારની ચીજ વસ્તુ પોતાના ઘર આંગણે મળી રહેશે। વિદેશ વેપારના કારણે આ શક્ય છે। જે આપણા ત્યાં ઉત્પાદિત થતી નથી એવી નવી નવી ચીજ વસ્તુઓ જે બહારની ટેકનોલોજી વિદેશી ટેકનોલોજીથી તૈયાર થયેલી ચીજ વસ્તુઓ એ આપણા બજારમાં ઉપલબ્ધ થાય છે અને લોકોની માંગને સંતોષાય છે। તો એક આ મોટી બાબત છે વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ શેની ઉપર રહેલો છે, વિવિધતા ઉપર રહેલો છે। જેટલી ચીજવસ્તુ અને સેવાઓમાં વિવિધતા હશે તેટલા પ્રમાણમાં એની માંગ વધે છે બરાબર। તો આપણે એમ કહેવાય કે અન્ય દેશોની જેમ અહીંયા આગળ આપણે કહ્યું કે જે તે દેશમાં દાખલા તરીકે ઉદાહરણ આપણે આપેલું છે તમને કે જે દેશોની અંદર વીજળીનું પ્રમાણ એ ઓછું હોય અછત હોય તો ત્યાં આગળ માનવ સંચાલિત યંત્રોની માંગ વધારે હોય છે। જ્યારે જે દેશોની અંદર વીજળીનું પ્રમાણ સારું એવું છે, સારી રીતે આપણને વીજળી પ્રાપ્ત થાય એમ છે, તો ત્યાં આગળ સ્વયં સંચાલિત મશીનોનો ઉપયોગ થાય છે અને એની માંગ થાય છે। તો આમ એની માંગનું સ્વરૂપ એ અલગ અલગ જોવા મળે અને ત્યાંથી ઉત્પાદિત થતી વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓ છે એનો વેપાર આ વિદેશ વેપારની અંદર આપણને જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો પડકારજનક પ્રશ્ન છે, વિદેશ વેપાર એ સરળ નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે વિદેશ વેપારનું સ્વરૂપ છે એ પડકારજનક છે। વિવિધ દેશોની અંદર એ બજારની અંદર વિવિધ દેશોની ચીજવસ્તુઓને સેવાઓ ત્યાં આવતી હોય છે અને એટલા માટે અહીંયા આગળ એમ કહેવાય છે કે જે તે દેશની આબોહવા છે, ભાષા છે, તેની સંસ્કૃતિ છે અને ત્યાં રુચિ છે, ટેવો છે, દરેક દેશની આની અંદર આપણને વિવિધતા જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે અને એટલા માટે આ બધા જ અવરોધો અને પડકારો છે એની વચ્ચે રે પસાર થઈ અને આપણે આપણો વેપાર કરવાનો હોય છે અને માટે પડકારજનક વેપાર છે બરાબર છે। વિદેશમાં જઈએ એટલે આપણી ભાષાથી અલગ ભાષા બોલાતી હોય, તેને એ લોકોની સંસ્કૃતિ અલગ હોય બરાબર, તેના રીત રિવાજો જુદા હોય, તેની રુચિ અને ટેવો જુદી હોય બરાબર, અને એથી સાથે આપણે કહ્યું કે તેની આબોહવા એ પણ આપણને દરેક દેશમાં અલગ અલગ જોવા મળે છે। આ બધી ચીજ જે બાબતો છે એ બધી જ બાબતો દરેક દેશની અંદર આપણને અલગ અલગ હશે
અને એની વચ્ચે આ બધા જ અવરોધો પાર કરીને આપણે વેપાર કરવાનો છે અને માટે એ પડકારજનક પ્રશ્ન છે એમ કહી શકાય. બીજું છે રાજનૈતિક પ્રયત્નો. રાજનૈતિક એનો મતલબ કે રાજકીય, બરાબર છે. વિદેશ વેપાર એ માત્ર વેપારીઓ દ્વારા શક્ય બને છે એવું નથી. વિદેશ વેપારનું શરૂઆત જે છે, વિદેશ વેપારનું જે માળખું છે એને તૈયાર કરવા માટે અહીંયા રાજનૈતિક પ્રયત્નો થવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ વિદેશ વેપારને સ્થાપવા માટે એ એમ કહેવાય કે ફક્ત વેપારી દ્વારા શક્ય નથી, પરંતુ સૌ પ્રથમ આનું જે માળખું છે, વિદેશ વેપાર કયા દેશમાં થઈ શકે, તો વિદ્યાર્થી મિત્રો દરેક દેશ સાથે આપણે વેપાર માટેની પરવાનગી માંગવી પડે છે. જો પરવાનગી હશે તો જ તમે ત્યાં આગળ આપણી વચ્ચે જ વસ્તુઓની લેવેચ કરી શકો છો. એટલે જે તે દેશ સાથે પરવાનગી લેવા માટેની કોણ રાજકીય જે આપણી સરકાર છે એ સરકાર દ્વારા એ પ્રયત્ન થાય છે અને સરકાર આવા જે કંઈ એકબીજા દેશ વચ્ચે જે ખુલાસાઓ છે એની બિનઔપચારિક મિટિંગો છે, તે કેટલાક વેપારોનો વેપાર મેળા છે, આ બધી પ્રયત્નો દ્વારા વેપારી અને રાજ્યના સભ્યો એટલે કે આપણે ચૂંટી કાઢેલા જે ધારાસભ્યો છે અથવા તો એમએલએ હોય, આપણા જે દેશના નેતાઓ છે એ નેતાઓ દ્વારા અહીંયા આગળ અન્ય દેશો સાથે એ વેપાર માટે કેટલીક ચર્ચા વાદ વિવાદ થયા બાદ પરવાનગી મેળવતા હોય છે અથવા તો પરવાનગી આપતા હોય છે. તો આમ આના કારણે જ એ શક્ય બને છે. તો વિશ્વના અનેક દેશોના વેપાર ઉદ્યોગો એ દરેક પ્રતિનિધિઓ સાથેની એકબીજા સાથેની જાણકારીની આપલેખ દ્વારા, પરવાનગીઓને મંજૂરી દ્વારા આ વિદેશ વેપાર શક્ય બને છે. અને માટે એવું કહેવાય કે માત્ર વેપારીઓ દ્વારા જ વિદેશ વેપાર શક્ય બનતો નથી, સાથે રાજનૈતિક પ્રયત્નો છે એટલે રાજકીય જે તે દેશની સરકાર છે એ સરકાર દ્વારા અહીંયા આગળ સરકારી પ્રયત્નો પણ જરૂરી છે અને ત્યાર પછી જ વિદેશ વેપાર શક્ય છે. ત્યાર પછી આપણે કહ્યું કે વિવિધ ચલણોના ભાવ તેમના મૂલ્ય અંગેની કેટલીક અટકળો છે, તો આ પણ આપણને વિદેશ વેપારમાં ખૂબ જ આ પરિબળ અસર કરે છે. આપણે જાણીએ છીએ કે દરેક દેશની અંદર ચલણ અલગ અલગ જોવા મળે. ભારતમાં રૂપિયો હોય પણ અમેરિકામાં રૂપિયો નથી, ત્યાં ડોલર છે, બરાબર છે. કોઈ જગ્યાએ આપણને યુરો જોવા મળે છે. તો આવા અલગ અલગ પ્રકારના જે વિવિધ ચલણો છે અને દરેક ચલણોનો ભાવ પણ કેવો છે, જુદો જુદો છે. તો અહીંયા આગળ આના માટે આપણે એ જે તે દેશની આપણે વાત કરીએ કે જ્યારે વિદેશ વેપાર થાય તો તેની ચૂકવણી કયા હુડિયામણ દ્વારા કરવી, કયા ચલણ દ્વારા એની ચૂકવણી થાય, તો આ બાબતને આપણે ખાસ અહીંયા ધ્યાનમાં લેવી પડે છે. અને એ હુડિયામણનો દર કયો એ પણ જાણકારી મેળવવી પડે છે. તો આવી રીતે આપણે હુડિયામણની વધઘટ અંગે જરૂરી એકબીજા વચ્ચે ચર્ચા જરૂરી છે. મોંઘા ભાવે ક્યારેક હુડિયામણ ખરીદવામાં આવે છે, ક્યારેક આપણે કહ્યું તેમ વેપારમાં નુકસાન થઈ શકે છે. અહીંયા આગળ ચલણ દરનો ભાવ, ચલણ દર જે છે એ અલગ અલગ હોવાથી ક્યારેક આપણે તેના મૂલ્ય અંગેની પૂરતી જાણકારી અને તેની કેટલીક અટકળો એ આપણા વેપારને અસર કરતી જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વિવિધ રાષ્ટ્રોની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આ જે છે એમ કહે છે કે માત્ર સરકાર વેપારીની સાથે સાથે જે સંગઠનો છે એ સંગઠનોનો પ્રયાસ પણ આપણા વિદેશ વેપારને એ ખૂબ જ સરળ બનાવી શકે છે. અને એ સંસ્થાઓની આપણે વાત કરીએ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, દરેક દેશના જે પ્રતિનિધિ છે એ એની અંદર જોડાયેલા છે અને જેટલા દેશના પ્રતિનિધિઓ એમાં જોડાયેલા છે એનું એક આખું સંગઠન રચાયેલું છે
અને એ સંગઠન દ્વારા એમના પ્રયાસો દ્વારા આપણે અહીંયા આગળ આપણા વેપારનું કદ એ વધારી શકીએ છીએ. અને એટલા માટે એમ કહે છે કે આપણો ભારત દેશ પણ WTOનો એ સભ્ય છે, બરાબર. ઘણા બધા દેશો એની અંદર જોડાયેલા છે અને જેટલા દેશો જોડાયેલા છે એની વચ્ચે જે વિદેશ વેપાર છે એ આપણે સરળતાથી એ કરી શકીએ છીએ. અહીંયા કેટલાક દેશના સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ વેપારને ખુલ્લા સ્વીકારવા જોઈએ, સંગઠનોએ પણ એ સારા એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરી અને આપણે વિવિધ ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા સહકાર આપે તો આપણે વિદેશ વેપારને ખૂબ જ મોટા પાયા ઉપર એ વિકસાવી શકીએ. અને આંતરરાષ્ટ્રીય કેટલીક સંસ્થાઓ જેમાં આપણે કહ્યું WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રયાસો દ્વારા એ આપણને સરળ પડે છે. એથી આગળ રાજકીય અને સામાજિક વિચારધારાઓ છે એ પણ અસર કરે છે. તો રાજકીય અને સામાજિક વિચારધારાઓ કઈ? તો આપણે વાત કરી કે ઘણી વખતે આપણે કહ્યું કે વિદેશ વેપારનું જે કદ છે એ કદ એની દિશા પર રાજકીય અને સામાજિક વિચારધારા કેટલીક સાનુકૂળ અસરો પણ કરે છે અને ક્યારેક કેટલીક નકારાત્મક અસરો પણ એ આપણને જોવા મળે છે. તો દાખલા તરીકે વિશ્વયુદ્ધ થાય તો વિશ્વયુદ્ધ જેવી ઘટના બને તો ત્યાર પછી આપણે જાણીએ છીએ કે અનેક દેશોની અંદર વેપારના સંબંધો શું થાય છે, બગડે છે. જે તે દેશોના જે જૂથ રચાય છે અને એ જૂથોના કારણે વિદેશ વેપારને અસર થાય છે. કેટલીક વખત અમુક દેશો ઉપર વિદેશ વેપાર માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. તો આમ અહીં આગળ આપણે કહ્યું તેમ કેટલીક રાજકીય બાબતો છે, કેટલીક સામાજિક બાબતો પણ છે. તો એ વિશ્વના જે નેતાઓ દ્વારા મળી અને આમાં બને ત્યાં સુધી આનું સુલેહ સમાધાન કરે અને વધુને વધુ એ યુદ્ધ પરથીનું જેનું ધ્યાન છે એ હટાવે એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરીને આપણે અહીંયા વિદેશ વેપારનું કદ, એની દિશા, એના વિચારો, સામાજિક માળખું અને ઐતિહાસિક ઘટનાઓ, અન્ય દેશો સાથેના સંબંધો એ અહીંયા પણ એને પણ આધાર રાખે છે. તો એ કયા પ્રકારનું છે એ પ્રકારે તમારો વિદેશ વેપાર એ શક્ય બને છે. તો આ બધા પરિબળો એને અસર કરતા જ હોય છે, બરાબર છે. તો આવા રાજકીય અને સામાજિક વિચારધારાઓ જે છે એ રાજકીય અને સામાજિક વિચારધારાઓ એ આપણા વિદેશ વેપારને ખૂબ જ અસર કરતા જોવા મળે છે. અત્યંત મોટા પાયાનો વેપાર છે તો વિદેશ વેપાર એ બે દેશો વચ્ચેનો વેપાર છે. ખૂબ જ મોટા પાયા ઉપર આ વિદેશ વેપારની પ્રવૃત્તિ આપણને થતી જોવા મળે છે. તેનું કદ ખૂબ જ મોટું છે. કેટલાક અસંખ્ય ચીજવસ્તુઓ અને સેવાઓની આપ લે બે દેશો વચ્ચે અહીંયા થતી જોવા મળે છે. કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય કેટલીક સંસ્થાઓ એ આની સાથે સંકળાયેલી આપણને જોવા મળતી હોય છે. અહીંયા વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ જો જે તે દેશમાં આપણે વિદેશ વેપાર થતો હોય છે ત્યારે ત્યાં આગળ આપણે કહ્યું તેમ કે દરેક દેશ પોતાના દેશ માટે અને બીજાના દેશની જે અહીંયા અનેક ચકાસણીઓ પરવાનગીઓ એ કાયદાના ભાગરૂપે આ વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. અને એ જે પરવાનગીઓ અને ચકાસણીઓ છે દરેક આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એ અહીંયા જોવા મળે છે. તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે, ક્યારેક અહીંયા આગળ તમને ગુણવત્તા સર્ટિફિકેટ પણ માગવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણીના ભાગરૂપે પણ ચકાસણી થાય છે અને ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા અંગેની પણ કેટલીક વ્યવસ્થા અંગે અહીંયા તેની ચકાસણી થતી જોવા મળે છે અને તેની પરવાનગીઓ પણ લેવી પડે છે. તેના કેટલાક ધોરણો અને માપદંડોને પણ આપણે આગળ જાણકારી મેળવવી પડે. તો આ બધું એ આપણને વિદેશ વેપારમાં વધુ જોવા મળે. કરવેરો પણ પ્રમાણમાં વધારે અહીં આગળ વસૂલ થતો આપણને જોવા મળતો હોય છે. છેલ્લું વિદ્યાર્થી મિત્રો કે વિશ્વ વિદેશ વેપારની અંદર હરીફાઈ અને જોખમ
કેવું છે, ઊંચી માત્રા જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે દરેક દેશની અંદર દરેક ચીજવસ્તુઓની આપ લે દરેક દેશો કરતા હોય છે. અસંખ્ય દેશોની ચીજવસ્તુઓ એ દરેક દેશો સાથે આપણે એકબીજા વચ્ચે આપ લે થતી હોય ત્યારે વિદેશના બજારોની અંદર આપણે હરીફાઈનું તત્વ ખૂબ જ વધારે છે. તો અહીંયા આગળ આપણે કહ્યું કે આપણે જે ચીજવસ્તુ વિદેશના બજારમાં મૂકી એવી અન્ય દેશો પણ એ વિદેશના બજારમાં બીજા પણ મૂકતા હોય છે. દાખલા તરીકે અમેરિકામાં આપણે અહીંયા આગળથી જે કંઈ ચા ગઈ, ચાનો આપણે અહીંયા નિકાસ કરી અમેરિકામાં, અમેરિકાના બજારમાં આપણે તેને વેચવા મૂકી છે, તો એવી ચા અન્ય દેશો જે પકવતા હોય એ લોકો પણ અમેરિકામાં લઈને આવે તો અહીંયા આગળ એક કરતાં વધુ દેશોની ચીજવસ્તુઓ ભેગી થાય છે. તો તે વખતે શું થાય? હરીફાઈનું તત્વ થાય છે. હરીફાઈનું તત્વ એ આની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં છે. ક્યારેક આપણે જાણીએ છીએ તેમ હરીફાઈ ઊંચી હોય ત્યારે આપણી વસ્તુ કે સેવાની ગુણવત્તા એ અન્ય દેશોની ચીજવસ્તુઓ અને સેવા કરતાં ખૂબ જ ઊંચી હોવી જોઈએ, અને તો જ આપણે આ હરીફાઈમાં ટકી શકીએ છીએ અને આપણે વિશ્વ બજારની અંદર એની માંગ જે છે એને આપણે પહોંચી વળી શકાય છે. તો અહીંયા માની લો કે અન્ય દેશોની ચીજવસ્તુઓ અને સેવાઓની સામે આપણી ચીજવસ્તુ ટકી શકે તેમ નથી, એની ગુણવત્તા નીચી છે, તો આપણી વસ્તુની માંગ થશે નહીં અને આપણને શું ઊભું થાય છે? જોખમ ઊભું થાય છે. બરાબર છે? તો નુકસાન જવાની વકી છે. ક્યારેક આપણે કહ્યું કે આપણો જે ખર્ચ છે એ ખર્ચ પણ આપણને પૂરતો મળતો નથી, તો આવા વેચાણ ખર્ચ ઊંચો હોય અને ગ્રાહકોને સંતોષવાના જે પ્રયાસો છે એ કર્યા બાદ પણ જો આપણી ચીજવસ્તુનું વેચાણ ન થાય તો આપણે મોટું નુકસાન એ સહન કરવું પડે છે. અને એટલા માટે વિદેશ વેપારનું સ્વરૂપ એ હરીફાઈવાળું અને જોખમથી ભરેલું રહેલું છે. જો કે વિદ્યાર્થી મિત્રો, એટલું જ આપણને હુડિયામણ કમાવી આપનારું આ સ્વરૂપ છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદેશ વેપારનું સ્વરૂપ છે. આ વિદેશ વેપાર એ અહીંયા આગળ અનેક વિવિધતાથી ભરેલું આપણને જોવા મળશે. બરાબર છે? તો આ મુદ્દાઓને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને ચોપડામાં એ લખવાનું છે કે વિદેશ વેપારનું સ્વરૂપ. બરાબર? એને શોર્ટના સ્વરૂપમાં પણ લખી શકાય. તેની કેટલીક આપણે વાત કરી તેમ કે આજે એને અસર કરતા જે પરિબળો છે, અસર કરતી બાબતો છે, એની અંદર આપણે આવી શકીએ છીએ. બરાબર છે? તો જય સ્વામિનારાયણ. વધુ આવતા વિડીયોમાં જોઈશું.